હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જવાહર નવોદય મિત્રો જવાહર નવોદય માટે દરરોજ પાંચ વાગે અપેક્ષા જ્ઞાનકી ટીમ ખાસ નવોદયની આપણે ઓનલાઈન પ્રિપરેશન માટે મળીએ છીએ મિત્રો નવોદયના ત્રણ ભાગ છે ઓકે એક જો કહીએ તો આકૃતિ વિભાગ

જે ભાષાના આપણે ફકરા છે મિત્રો એ ખાસ વિભાગ ત્રણ ઓકે અને એ ફકરામાં આજે મિત્રો મિત્રો ફકરો પહોંચ્યા છે આપણે ખાસ વિડીયો એટલા માટે તમને સમજાવીએ છીએ કે નવોદયમાં આપણે પરીક્ષા લક્ષી કામ કરવું છે ઓકે અત્યાર સુધી મિત્રો સિત્તેર વિડીયો ફકરાના મુકાઈ ગયા હતા છતાં તમારા માટે આ વર્ષે પણ અમે વિડીયો લઈને આવીએ છીએ ગણિતના સાતસો વિડીયો મુકાઈ ગયા છે છતાં તમારા માટે આ વખતે અમે આ વર્ષે પણ વિડીયો લઈને તમારા માટે આવીએ છીએ શા માટે કે બાળકને વધુમ વધુ સમજ પડે ગણિત જેવા વિષયમાં સરળતાથી શીખે નવોદયના મેરિટમાં આવે તો એ પરીક્ષા લક્ષી કામ કરવું છે તમારું સપનું છે તો મિત્રો મહેનત પણ તમારે કરવી પડશે મિત્રો સપના તમારા છે તો મહેનત પણ તમારે કરવાની છે ઓકે તો આજથી જ મહેનત કરવા લાગી જાઓ ઓકે જે પણ બાળકો નવા છે આવનારી ત્રીસ મિત્રો ત્રીસ ચાર બે હજાર અને બાવીસ માં એક્ઝામ છે એક્ઝામમાં એસીમાં લિસ્ટમાં મારે તમારું નામ જોઈએ છે જે બસો બાળકો મિત્રો બે હજાર એકવીસમાં પાસ થયા એ રીતે આ વખતે પણ બસો થી વધારે ચારસો બાળકો થાય તો પણ હું ખુશ થઈશ ઓકે તો એ રીતે આપણે પરીક્ષાલક્ષી કામ કરવું છે તો મિત્રો ચાલો વિડીયો જોવો અને શેર પણ કરો જે કંઈ અટકાવો અહીંયા મિત્રો અમારી બુક્સ તમને મદદ કરશે અહીંયા મિત્રો પહેલી જ વાત કરીએ ફકરા નંબર ના મહારાજ હરામનો પૈસો મને ન ખપે મોચી સામેની દુકાને મહારાજો લેવા ગયો સાધુ તો મોચીની ભાવના જોઈ એના પર ખૂબ ખુશ થયા મિત્રો અહીંયા એક વાત છે ફકરાની પહેલી લીટી બે લીટીમાં કે એક મોચી હશે એ મોચી પ્રમાણિક હશે કે એને હરામનો પૈસો ખપતો નથી હરામનો પૈસો મને જોતો નથી મોચીની સામે પરચુરન મિત્રો એટલે સામેની દુકાને પરચુરન એટલે છૂટા લેવા માટે સામે દુકાને જાય છે સાધુ આ ભાવના જોઈને મોચી પર ખુશ થયા મિત્રો ખુશ શબ્દ અહીંયા એક નવો મળે છે ખુશ તો ખુશ શબ્દોનો વિરોધી મિત્રો હું બોલું છું વિરોધી શબ્દ શું મળે આપે જ વિચારવાનું છે અને કોમેન્ટ આપવાની છે તેમને હળવેક થી રહીને જોડીમાંથી તો મિત્રો આ એક શબ્દ મળ્યો જોડીમાંથી પારસ મની કાઢ્યો કોને પારસ મની કાઢ્યો તો કે સાધુ મહારાજ કોને સાધુ મહારાજ જોડી મિત્રો જોડી એટલે થાય થેલી મિત્રો આપણે જ્યારે કોઈ પણ બજારમાં વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે આપણે થેલી લઈને જવું જોઈએ ઓકે ને સરકારે પ્લાસ્ટિક હાલ મિત્રો પ્લાસ્ટિકનું ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે અને આ પ્લાસ્ટિક પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે

એટલું કહી શકું કે પ્લાસ્ટિકનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો હવે પારસમતી જોડી એટલે થેલીમાંથી પારસમણી તો આ પારસમણી એટલે કેવો મણી એ મિત્રો પારસમણી પારસમણી એટલે એવો મણી કે જે લોખંડને મિત્રો ઘસવામાં આવે તો લોખંડને સોનું બનાવે આવી અહીં મણીની વાત કરે છે પારસમણી કોને કાઈટો તો તો સાધુએ કાઈટો કોઈ જુવે નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસે મિત્રો લોખંડની વસ્તુને ઘસે એટલે કેવી થઈ જાય સોનાની તો બધા ઓજારો સોનાના થઈ ગયા પછી તે મોચી પાસે ગયો કોણ ગયો સાધુ મહારાજ તેની પાસે પૈસા લેતી વખતે કહ્યું ભગત મુઠ્ઠી ચણના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે કોને માગ્યા ચણના પૈસા સાધુએ કોની પાસે મોચી પાસે મોચીએ કહ્યું ખિસ્સા એક સિક્કો કાટતા કહ્યું લો એક મુઠ્ઠી ચણમાં શું થશે એ દુકાન તરફ ચાલતો થાય છે મિત્રો અહીંયા એક બે બાબતો છે એક મોચી ભગતની વાત છે અને એક સાધુની મિત્રો આ મોચી અને સાધુ વચ્ચેનો પાઠ છે બંને કેરેક્ટર છે અને આ ધોરણ પાંચ અત્યાર જે તમે ભણી રહ્યા છો ધોરણ પાંચ મહેનતનો રોટલો પાઠ ત્રણ મિત્રો તમે પણ વાંચશો તો તમને ખબર પડે કે આ તમારા જ પાઠમાંથી આ એક ફકરો લીધો છે અને આવા જ ફકરા નવોદયમાં મિત્રો પૂછાય છે અને પચીસ મિત્રો આપણા માર્ક આ ફોકરા માંથી મળે છે મિત્રો ઓકે એક શબ્દ છે ઈશ્વર ઈશ્વર શબ્દ તમને જોવા મળે છે ઈશ્વર ઈશ્વર તો શબ્દનો સમાનાર્થી સમાનાર્થી શબ્દ શું થાય તમારે મને કહેવાનું છે ઓકે તો આવા ઘણા બધા પ્રશ્નો હું તમને આપીશ તમે પણ વિચારજો અલગ 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 પ્રશ્ન તમને આમાંથી બની શકે અમે પાંચ પ્રશ્ન કાઢ્યા છે એ તમે જોવાના છે અને તમારે મિત્રો આવા જ પ્રશ્નો ખાસ બનાવવાના છે અહીંયા સાથે સાથે કઈ અપેક્ષા જ્ઞાન કીધું મિત્રો બસો બાળકો પાસ થયા વર્ષ મિત્રો પ્રથમ મિત્રો પ્રથમ વર્ષની આ બુકની સફળતા છે મિત્રો આ બુક અને આ બુક બંને બુક દ્વારા મિત્રો સાહિત્ય બેસ્ટ કર્યું અને મોડલ પેપર મિત્રો વીસ મોડલ પેપર તમને અમે આપવાનો પ્રયાસ કર્યો અને એ વીસ પેપરથી મિત્રો આ ખૂબ સફળ થયા છો તો મિત્રો અહીંયા વાત કરીએ ત્રણસો રૂપિયાની ગણિતની સ્પેશિયલ બાલાછડી નવોદયની બુક છે ને બસો સાહીઠની જો વાત કરીએ તો નવોદયના ત્રણેય ભાગ આકૃતિ ફકરા અને ગણિત બધું આવી જશે આ બુકમાં તો આ એક બુક ખાસ ઓલ ઇન વન કહેવાય લઈ લેજો આઠસો વિડિયો મિત્રો તમને ફ્રીમાં આપવામાં આવે છે બસો ટેસ્ટ ફ્રી આપશું અમે એક હજાર આકૃતિ બુકમાં મળશે કોઈ બુકમાં મિત્રો કોઈ બુકમાં નહીં મળે મિત્રો જો વાત કરીએ તો ત્રણસો રૂપિયાની આ બુક બસો સાઠની આ એટલે પાંચસો અને સાઠ રૂપિયાની બુક્સ અમે તમને પાંચસો રૂપિયામાં ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ અને કુરિયર ફ્રી મિત્રો એની સાથે કુરિયર પણ અમે ફ્રી કરીએ છીએ અને તમારા તાલુકા પ્લેસે સ્ટેશનરીમાં જોતી હોય તો પણ અમે આપવા તૈયાર છીએ ત્યાંથી પણ આપ મેળવી શકો છો સાથે સાથે ટેસ્ટ પણ ફ્રી છે ઓકે અને મોડલ પેપર તમારા માટે આ વર્ષે અમે વીસને બદલે ત્રીસ પેપર આપવાના છીએ તો નવી બુકની વેઇટ કરો તમારા માટે તૈયાર કરીએ છીએ વધીને વીસ પચીસ દિવસમાં તમને એ પણ મળી જશે ઓકે પણ મહેનત ચાલુ કરી દો મિત્રો પહેલો ફકરો અને પહેલો પ્રશ્ન ઇકોતેરનો છે સામે ફકરો જેને વાંચ્યો હશે મિત્રો ખાસ હું બોલું છું ફકરો જેને વાંચ્યો હશે ફકરો તો એ બાળકને આ પ્રશ્ન સરળતાથી આવશે ફકરો જો ઘર ક્યાંય એમાં આવતું નથી હા સામે બજારમાં શેરી શબ્દ ક્યાંય નથી દુકાન મિત્રો એક પોઈન્ટ પચીસ માર્ક એક પોઈન્ટ પચીસ માર્ક એક સાચો પડે તો આવા પ્રશ્નો મિત્રો તમારે પરીક્ષામાં ખાસ આવા જ પૂછાશે તમને આવડી પણ જશે મિત્રો સાધુ મોચી ઉપર ખુશ થયા કારણ કે મિત્રો સાધુ છે મોચી ઉપર કેમ ખુશ થયા મોચીની ગરીબી જોઈને મોચી પર દયા આવી મિત્રો મોચી ઉપર દયા આવી એટલે કે મોચીની ભાવના જોઈને કે મોચી એ સારા પગર ખા મિત્રોએ પગર ખા એટલે તમે વિચારો એટલે જે ચપ્પલ છે એટલે ચપ્પલ બનાવ્યા એટલે તો મિત્રો અહીંયા તમે વિચારીને જવાબ આપો શું હશે કોમેન્ટ નહીં પણ વિચારો પછી હું જવાબ આપું

અને આ બુક ની પણ મિત્રો આપણે હમણાં જ વાત કરી છે નવોદયના ના ત્રણેય માનસિક યોગ્યતા અંક ગણિત અને ગુજરાતી ફકરા બધું આવશે બસો ટેસ્ટ હશે અને અહીંયા છસો વિડીયો મિત્રો આ એ વખતે અત્યારે આપણી પાસે મિત્રો આઠસો વિડીયો આસપાસ થઈ ગયા છે ઓકે તમને મળી જશે ચાલો ત્રીજો પ્રશ્ન મોચી ના ઓજારો સોનાના થઈ ગયા ઓકે મિત્રો સરસ પ્રશ્ન મોચી ના ઓજારો સોનાના થઈ ગયા કઈ રીતે સાધુએ હાથ મૂક્યો એટલે સાધુને ગયમાય એટલે મિત્રો અથવા સાધુ એ પારસમણી એટલે કે સાધુ ખુશ થયા એટલે મિત્રો આપણે વાત કરી પારસમણી પારસમણી એટલે એવો મણી કે જે લોખંડને ઘસે લોખંડની ધાતુને ઘસે મિત્રો લોખંડને જ ઘસે હો જો તાંબાને ઘસે તો સોનું થાય નહીં તો લોખંડ ઉપર ઘુ છે કોને સાધુએ એ પારસમણી ઘસો એટલે ઓજારો સોનાના થયા એટલે જવાબ આવશે મિત્રો સી સી આપણો સાચો જવાબ બને છે આ સોનું શબ્દનો પર્યાય શબ્દ નથી જો ફકરા ના પ્રશ્નો વાંચવાના નિરાતે મિત્રો અહીંયા નિરાત રાખવાની છે તમારે કોઈ જ કરવાની નથી મિત્રો નિરાત રાખો ઉતાવર કરવી નથી અહીં પર્યાય શબ્દ એટલે સમાનાર્થી હું બોલું છું સમાનાર્થી પર્યાય શબ્દ શબ્દ અલગ સમાય સમાય સોનું પર્યાય શબ્દ નથી મિત્રો સુવર્ણ પર્યાય છે હેમ પણ પણ પર્યાય છે છે કનક ચાંદી પર્યાય શબ્દ નથી માટે જવાબ બને છે ડી ઓકે તમે બાળકો વિચાર્યો હશે તો સરસ આવો જ તમારે જવાબ ઈશ્વર મિત્રો ઈશ્વર શબ્દનો તમારે સમાનાર્થી શબ્દ ગોતીને એક બે ત્રણ જેટલા મળે એટલા તમારે મને આપવાના છે ઓકે હું વેટ કરું છું તમારા કોમેન્ટ મિત્રો તમે કોમેન્ટ આપજો જે પણ બાળકો કોમેન્ટ આપે છે વિચારે છે એ જ મિત્રો પરીક્ષામાં પાસ થાય છે ખાલી જોવાથી લખવાથી કંઈ નહીં થાય તમારે થોડું વિચારવું પડશે જીતુ સાહેબ તમને વર્ક પણ આપતા જાશે ચાલો હવે છેલ્લો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ એક પ્રશ્ન લોજિકલી તમારે વિચારવાનું છે મોચી તો ચંપલ મોચી શું બનાવે ચંપલ તો ખેડૂત મિત્રો અહીંયા પ્રશ્ન થાય ખેડૂત તો શું આવશે મિત્રો ઓપ્શન વિચારો ખેતી અનાજ મિત્રો બળદ કે ખાતર મિત્રો અહીંયા જો મોચી છે એનું શેનું ઉત્પાદન કરે છે મિત્રો તો મોચી છે તો કે ચંપલ બનાવે છે હવે ખેડૂત છે એ શું કરે પ્રશ્નચીન ખેતી કરે અનાજ બળદ કે ખાતર તમે વિચારો આ એક પ્રશ્ન તમારો લોજિક વાળો છે લોજિક એટલે આમાં બાળકો ભૂલ કરશે વિચારો અને જવાબ આપો તમારા માટે ત્રણ થી ચાર સેકન્ડ તમારા માટે વેઇટ કરીએ છીએ અમે કેમ કે તમને સમજાય એટલા માટે ચાલો મિત્રો હજુ વિચારું મોચી ચંપલ બનાવે છે તો ખેડૂત શું કરે ખેતી હશે કે અનાજ મિત્રો આ બળદ તો આવશે નહી ખાતર પણ નહીં આવે હવે જવાબ મિત્રો કા એ હોવો જોઈએ કા બી કોણ જવાબ એ અને બી માંથી કયો સાચો ઓકે ચાલો તમે વિચાર્યું છે સાચી વાત કરીએ તો ખેડૂત છે મિત્રો એ ખેડૂત અનાજનું ઉત્પાદન કરે ખેતી તો એ વ્યવસાય છે આ જવાબ આવશે નહીં પણ સાચો જવાબ બી આવશે આ મોચીનું ઉત્પાદન શું છે ચપ્પલ તો ખેડૂતનું ઉત્પાદન અનાજ આવે છે તો આ રીતે મિત્રો આપણે પાંચ પ્રશ્નો જોયા અને થોડાક તમને હોમવર્ક માટે પણ આપેલા પ્રશ્નો તો તમારી કોમેન્ટની રાહ જોઉં છું અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ છીએ ફરી પાછા મિત્રો આવા જ વિડીયો ફરી આવા જ વિડીયો લઈને તમારા માટે અમે આવશું અને નવું નવું તમને જ્ઞાન આપવાનો એક નાનકડો પ્રયાસ કરશું ઓકે પણ તમારે કામ કરવાનું છે વિડીયોને લાઈક કરવાની છે ઓકે શેર કરવાનું છે અને ગ્રુપમાં જોડાવાનું છે તો આટલું તમે કરશો તો તમને બધું જ ફ્રી મળશે શું મળશે ફ્રી મળશે ઓકે તો અહીંયા સુધી રાખીએ જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત discकारlet dauba.